કિસ્સો તમને પણ ભાવુક કરી દે એવો છે. ડૉક્ટર બનવાના મક્કમ સપના સાથે આગળ વધી રહેલી રાજકોટની વિદ્યાર્થીની, જેને તાજેતરમાં જ ધોરણ 10માં 99.7 PR મેળવ્યા, એ દીકરીનું આજે 15 તારીખે બ્રેઇન ડેડના કિસ્સામાં અવસાન થયું છે, ત્યારે તેનો દેહદાન કરવાનો તેના માતા પિતાનો નિર્ણય એ તેના સપનાઓને હર હંમેશ જીવંત રાખશે. સમાજમાં ઘણી વખત એવું જોવા મળે છે કે યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લઈને માનવતાવાદી કાર્યને લોકો પ્રાધાન્ય આપતા હોય છે. આવો જ એક કિસ્સો કુમારી હીર પ્રફુલભાઈ ઘેટિયાનો છે. 15 વર્ષીય હીરને આશરે 1 મહિના પહેલા બ્રેઇન હેમરેજ થયું હતું. તે માટે મગજનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. પછી હોસ્પિટલમાંથી રજા મેળવ્યા બાદ ઘરે અચાનક જ તેને શ્વાસ અને હૃદયની તકલીફ થવા લાગી, જેથી તાત્કાલિક તેને ફરી હોસ્પિટલના ICU દાખલ કરવામાં આવી. ડોક્ટરો દ્વારા મગજના MRI રિપોર્ટ મુજબ 80-90% ભાગ કામ ન કરતો હોય તેવું સામે આવ્યું. ડોક્ટરોની સઘન સારવાર અને સગાવાલાઓની મહેનત હોવા છતાં પણ દીકરીની તબિયત કોઈ સુધારો ન જણાતા આજ રોજ તારીખ 15 મેના તેનું અવસાન થયું. નાની ઉંમરની દીકરી હોવા છતાં માતા પિતા દ્વારા ખૂબ જ કઠિન એવો ચક્ષુદાન અને દેહદાનનો નિર્ણય કરી સમાજ સામે પ્રેરણારૂપ દાખલો બેસાડ્યો છે, જે કુમારી હીરના ડોક્ટર બનવાના મક્કમ સ્વપ્નને સાકાર કરે અને દેહદાન થકી મેડિકલના વિદ્યાર્થીઓ તેમના કરિયરમાં સફળતાના શિખરો સર કરે એવી જ તેના માતા પિતાઓની અપેક્ષા છે. નમસ્તે મિત્રો, હું ડોક્ટર વિશાલ ભટ્ટ છું. BT સવાણી કિડની હોસ્પિટલ ખાતે ચીફ ઓપરેટિવ ઓફિસર તરીકે ફરજ બજાવું છું. આજથી 10 દિવસ પહેલા હીર પ્રફુલભાઈ ઘેટિયા કરીને એક 15 વર્ષની બાળકીને આપણે દાખલ કરવામાં આવી હતી. હીરને અંદાજે 1 મહિના પહેલા બ્રેઇન હેમરેજ થયું હતું અને ત્યારબાદ તેને સતત ICU સઘન સારવાર હેઠળ રાખવામાં આવી હતી, પરંતુ એમાં કોઈ પણ જાતનો સુધારો ન જણાતા અને મગજનો ભાગ 80-90% જેટલો ડેમેજ થઈ જતા તેમને અમારા ટ્રસ્ટી શ્રી નાનુભાઈ મકવાણાના સહયોગથી BT સવાણી કિડની હોસ્પિટલ ખાતે શિફ્ટ કરવામાં આવી હતી અને ત્યાં આગળની ICU સારવાર અમે આપતા હતા. પરંતુ 10 દિવસની ડોક્ટરોની તથા સગાવાલાઓની અથાગ મહેનતથી પણ આપણે એનો જીવ ન બચાવી શક્યા અને આજે સવારે 15 તારીખે સવારે 7:30 વાગે એમનું અવસાન થયું હતું. પરંતુ અવસાન બાદ પણ નાની ઉંમર હોવા છતાં માતા પિતા અને બીજા સગાવાલાઓએ ખૂબ જ હિંમત દર્શાવી અને તેના બધા અંગો ડોનેટ કરવાની રજૂઆત કરી, સામેથી રજૂઆત કરી. હીરના બંને ચક્ષુ રાજકોટમાં બીજા 2 નવા દર્દીઓને દ્રષ્ટિ પ્રદાન કરશે તથા તેનું જે શરીર છે તે મેડિકલ સ્ટુડન્ટના અભ્યાસ અર્થે ઉપયોગમાં લેવામાં આવશે.